કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલો રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું દિવાળીના તહેવારોમાં દરેકના ઘરમાં બનતી જાડી સેવ, જે ઘરે બનાવવી ખૂબ સરળ છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીં એક બાઉલમાં 300 ગ્રામ જેટલું બેસન લીધું છે, તેને ચારણીથી ચારી લીધું છે. બેસનને હંમેશા ચારીને જ લેવાનું, જેથી કરીને બેસનમાં ગાંઠા ના રહે અને લોટ મુલાયમ બને. પછી 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, 5 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો, પછી 1 ચમચી અજમો નાખીશું. અજમાને હાથેથી મસરીને જ નાખવાનો, જેથી કરીને સેવનો ટેસ્ટ સારો આવે. પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી 2 ચમચા જેટલું તેલ નાખીશું. પછી ચપટી ખાવાનો સોડા નાખીશું. પછી તેને બરોબર હલાવીને મિક્સ કરી દઈશું. તેલ નાખવાથી સેવ ક્રિસ્પી અને કુરકુરી બને છે. પછી થોડું પાણી રેડીને લોટ બાંધી લઈશું. પછી તેલ રેડીને બરોબર મસરી લેવાનું, જેથી કરીને લોટ સોફ્ટ બને. પછી તેને 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો. 5 મિનિટ પછી લોટને બરોબર મસરી લેવાનો. પછી સેવ બનાવવાના સંચામાં આપણે જાડી સેવની જે જાડી આવે છે તેને સંચામાં મૂકીને તેલ લગાડીને લોટ આવી રીતે ભરી દેવાનો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો સંચાની મદદથી સેવને આવી રીતે તળી લઈશું. પછી સેવ તરાઈ ગયા પછી તેને ઝેરાની મદદથી એક ડિશમાં કાઢી લઈશું. તો બધી સેવ આવી રીતે તરી લઈશું. તો જુઓ, આપણી ગરમા ગરમ ક્રિસ્પી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ મારી રીતથી ઘરે આવી રીતે બનાવશો તો તમારી સેવ પણ ક્રિસ્પી અને કુરકુરી બનશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.